सिंगर एना भीतर दे બાળક બી ઝીલી શકે. દરેક દરેક રંગ આવી જાય એમાં, ક્લાસિક આવી જાય, લોક ગીત આવી જાય, બધું આવી જાય. નાઇટ મ્યુઝિક તમે અખતરો ગજો એક વાર, આપણે ટ્રાય તો કરો. રાગ એટલે આ રીતે રાગ થાય, તમે આટલું આટલું બેસાડી જો. રાગ એટલે રાઈટ, બરાબર છે. હમણાં હમણાં સચિન લીમીએ પણ કંઈક નવી નવા રીતે લીધું હતું. લીમી સચિન, સચિન વડોદરાનો આપણો, હા, જ્યારે જન્મજયંતિમાં એને લીધું હતું. અસીમ જયકાર કંઈક જુદી રીતે ગયા હતા. બહુ સરસ. કોઈ બી રાગમાં ગવાશે, કોઈ બી રાગમાં ગવાશે, ઉપરાંત કોઈ બી તાલમાં ગવાશે. તાલમાં ગવાશે. અને હવે રવિ કવિ તમને, આપને તો ગરબાના રાગમાં કોઈ સ્પેનિશ ખ્યાલ હોય તો તમે એમાં બેસાડી શકો. કયું છે? 14 લાખ અલગ અલગ સ્વર થી ગવાશે. શરૂ થઈ ગયું છે. આ લોકો ત્યાં આગળ વેસ્ટર્નર્સ એ લોકો પોતાની રીતે ગાયું છે. એક ભાઈ તો સાઉથ અમેરિકન ના ટ્યુન ઉપર ગાયું છે, એટલે બધા જુદી જુદી રીતે ગાશે. ગરબાનું જરાક વધારે ગાવતો. એક વાઉન્ટ ટુ ગેટ ઇટ એક્ઝેક્ટલી રાઈટ. ગરબાની જે રાતે ને ચિત જ બીજી દિશામાં આવી જશે. કીર્તન ભક્તિ રહી જશે અને ચિત બીજે ફરશે. અંધેરીમાં બે ત્રણ વખત ગયો ને, કીર્તન ભક્તિ માં રેકોર્ડ કરેલી છે. એક્સેલન્ટ. કારણ કે શું, અલગ અલગ સ્વર થી ગાવાનું આવે ને, એટલે જે ઝીલનાર છે ને એને પણ આનંદ આવે ને. એમાં મારે કઈક ઝીલવાનું છે, એની અંદર લાગેલું હશે. એટલે બીજો કોઈ એ સેકન્ડ એ વગરતાનું કઈ પણ નહીં હોય. એટલે પીલું પીલું માં કર્યું છે. પીલું કે ખમાજ માં, પીલું કે ખમાજ માં કર્યું. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. એ તો બધું અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. વસંતભાઈ નો દીકરો આ શીખીને ગયો હતો, એની પાછળ બેકગ્રાઉન્ડમાં હાર્મોની ને આ ને તેનું કરીને મૂક્યું. એની આખી કોલેજમાં
14 લાખ જાતના લેયર્સ છે મનુષ્યના, એટલે નીચે લેયર ને બી ગમશે, આ ટોપ લેયર ને બી ગમશે, એટલે 14 લાખ. આફ્રિકન ગાશે તો એને હિન્દી તે ગાશે બેસાડજો. ને એક વાર તમે ટ્રાય કરશો તો આ લોક પ્રવાહ તો કેવો છે ભાઈ, તમારે શરૂઆત કરવાની જરૂર હોય છે. દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો. આ ગોપાલી છે. ગ ગ પ દ સ સ સ દ સ દ પ દ દ પ. હવે દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો, દાદા ભગવાન ના અસીમ જય જયકારો. માલકો થઈ ગયો. હા હા થઈ ગયો. હા અરે ગોપાલી માં સીધો માલકો. હા ઓકે. તમે એક વાર શરૂઆત કરી દેજો કે આવી રીતે ગવાય રાગ, એટલે આવું આને રાગ કહેવાય. તમારા આશીર્વાદ હશે ને, શુભેચ્છા. એટલે નિર્બંધના નિર્માણ પહેલા મેં 3-4 મહિના પહેલા એમને વાત ના કરી છે. એ લોકોને આવડે નહીં ને રાગ ને સમજાવતા આવડે, રાગ ની સમજ ન હોય. જો કે એમને એમને ઇન્ટરેસ્ટ હતો આ બાબતમાં. અરે પોતે ગાતા મારે કેટલા બધો છે ને, કેટલા બધો એક લાલુ ઓ ગેધર નજરું ની સામે નહીં તો એ મન ની ભૂતાવળ નો ભઈ. કેટલી વાર ગાતા હતા. હા હા ઓકે. હા પ્રેમલ મૂર્તિ બહુ સરસ. કેમ છો ભાઈ?